ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો નિરંજન સ્કૂલની ડીએલએ સિસ્ટમમાં તમારું સ્વાગત છે આજે આપણે સરવાળા કરતાં શીખીશું પણ કેવી રીતે જો અહીંયા રકમ આપેલી નથી રકમ અધૂરી છે એ આપણે લખવાની છે જવાબ આપેલો છે તમારે રકમ લખવાની છે તો સાતમાં આપણે કેટલા નાખીએ તો આઠ થાય તો સાત પછી આપણે આઠ સુધી ગણવાના સાત પછી આઠ તો એક જ નાખવો પડે એટલે આપણે અહીંયા એક વડે એક લખશું એવી જ રીતે બાજુમાં જો જવાબ તમને નવ આપેલો છે અને આપેલા છે રકમમાં ત્રણ ઉપર કઈ સંખ્યા આવશે એ આપણને ખબર નથી તો ત્રણ પછી આપણે લીટા કરશું નવ સુધી કરવાના ક્યાં સુધી નવ સુધી તો ત્રણ પછી કેટલા આવે ચાર પાંચ છ સાત આઠ ને નવ તો અહીંયા જોઈ લઈએ આપણે કેટલા લીટા થયા એક બે ત્રણ ચાર ને છ તો આપણે જવાબમાં લખશું છ એવી જ રીતે પાંચ પછી આપણે સાત સુધી ગણવાના તો પાંચ પછી ગણીએ છ સાત તો બે જ લીટા થયા તો આપણે અહીંયા લખશું બ ગળે બે હવે એકમાં શું છે બે જવાબ લાવવો હોય તો એક પછી એક જ નાખવો પડે એક પછી તરત જ બે આવે એવી જ રીતે જો બાજુમાં છે આઠ પછી તરત જ નવ આવશે તો આઠમાં કેટલા નાખવાના એક જ નાખવો પડે હવે આપણે નીચે જોઈએ ચાર છે ચારમાં આપણે આઠ જવાબ લાવવો હોય તો કેટલા નાખશું તો આપણે ચાર પછી ગણીએ પાંચ છ સાત ને આઠ આઠ સુધી જ ગણવાના શું કામ કારણ કે જવાબમાં આઠ આપેલા છે તો કેટલા લીટા થયા એક બે ત્રણ ને ચાર તો જવાબમાં આવશે ગડે ચાર એવી જ રીતે પાંચ પછી આપણે છ કરવા હોય તો પાંચ પછી એક જ નાખવો પડે કારણ કે પાંચ પછી તરત જ છ આવે એટલે અહીંયા લખશું એક ગળે એક હવે જો આઠ જવાબ છે તમને ત્રણ આપેલા છે રકમમાં બીજી એક રકમ કઈ છે એ ગોતવાની છે તો આપણે ત્રણ પછી ગણવાનું શરૂ કરીશું આઠ સુધી ગણશું બરાબર ત્રણ પછી કેટલા આવે ચાર પાંચ છ સાત ને આઠ તો કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ તો જવાબમાં આપણે લખશું પાંચ અડે પાંચ એના પછી જવાબમાં ચાર છે તમને રકમમાં બે જ આપેલા છે તો બે પછી આપણે ચાર સુધી ગણવાના બેથી ચાલુ કરવાનું બે પછીથી તો જવાબ કેટલા છે ચાર તો ચાર સુધી ગણવાનું બે પછી ત્રણ ચાર તો અહીંયા બે જ થયા તો આપણે જવાબમાં લખશું બ ગળે બે એવી જ રીતે પાંચથી શરૂ કરીશું તો નવ સુધી ગણશું કારણ કે જવાબમાં નવ આપેલા છે તો પાંચ પછી છ સાત આઠ ને નવ તો આ કેટલા થયા એક બે ત્રણ ને ચાર તો પાંચ ચાર બરાબર ત્રણ સાત સુધી નાખવા પડશે જોઈએ ત્રણ પછી ચાર પાંચ છ ને સાત તો કેટલા નાખવા પડશે એક બે ત્રણ ને ચાર નાખવા પડશે તો આપણે લખશું ચોગળે ચાર એવી જ રીતે બે આપેલા છે અને જવાબ નવ છે તો કેટલા નાખવા પડશે તો આપણે બે પછી ગણવાનું શરૂ કરવાનું નવ સુધી ગણવાના બે પછી ગણવાનું શરૂ કરીએ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો અહીંયા જવાબ આવશે સાત અડે સાત એવી જ રીતે ત્રણમાં કેટલા નાખશું તો પાંચ આવશે તો ત્રણ પછી આપણે ગણવાના ચાર પાંચ તો ત્રણમાં આપણે બે જ નાખવાના એટલે પાંચ જવાબ આવશે હવે જોઈએ પાંચ છે એમાં જવાબ પાંચ જ આવશે તો આપણે શું નાખવાનું કાંઈ જ નહીં એટલે કે શૂન્ય પાંચમાં કાંઈ જ નાખવાનું નહીં કારણ કે જવાબ શૂન્ય જવાબ પાંચ છે એટલે આપણે શૂન્ય લખશું તો જ જવાબ પાંચ આવે હવે જો છ પછી સાત તો સાત જવાબ લાવવો હોય તો છ માં એક જ નાખવો પડે જોઈએ હવે નવ પ્રશ્નમાં છે રકમમાં અને જવાબ એ નવ છે તો અહીંયા આપણે કાંઈ નાખવાનું નહીં એટલે લખવાનું શૂન્ય હવે જો બે છે જવાબ છ છે રકમમાં બે છે તો બે થી આપણે છ સુધી ગણશું બે પછી કેટલા આવે ત્રણ ચાર પાંચ ને છ તો કેટલા થયા એક બે ત્રણ ને ચાર તો જવાબમાં આપણે લખશું ચોગળે ચાર ચાર હતા બે બરાબર છ હવે બાજુમાં જોઈએ ચાર છે અને બે ખાના ખાલી તો એની પાસે તો તમે ગમે એ રકમ મૂકી શકો તો આપણે ગમે એ ચારથી નાની એક સંખ્યા મૂકી દઈ ચાલો આપણે ધારો કે એક મૂકી દીધો તો એક પછી આપણે કેટલા સુધી ગણશું તો ચાર આવશે તો આપણે ગણીએ બે ત્રણ ચાર તો કેટલા નાખ્યા આપણે ત્રણ નાખ્યા એક બે ને ત્રણ તો જવાબમાં લખશું ત્રણ એવી જ રીતે આઠથી નાની ગમે તે એક સંખ્યા આપણે મૂકી દઈ ચાલો આપણે છ મૂકાય તો છ પછી આપણે કેટલા નાખીએ તો આઠ જવાબ આવે તો છ પછી આપણે ગણવાનું સાત આઠ તો અહીંયા બે જ નાખવા પડે પાંચ પછી આપણે ગણવાના છ સાત ને આઠ તો આપણે ત્રણ નાખવા પડે તો અહીંયા લખશું ત્રણ ગળે ત્રણ ચારમાં કેટલા નાખી તો પાંચ આવે તો ચાર પછી તરત જ પાંચ આવે એટલે ચારમાં આપણે એક જ નાખવાનો હવે બાજુમાં જોઈએ ચારમાં કેટલા નાખીએ તો નવ આવીએ તો ચાર પછી આપણે નવ સુધી ગણવાનું પાંચ છ સાત આઠ ની નવ કેટલા નાખ્યા આપણે ગણી લઈ એક બે ત્રણ ચાર ની પાંચ તો આપણે અહીંયા જવાબ લખશું પાંચે પાંચ હવે એક વત્તા કેટલા નાખવાના અહીંયા આપણને ખબર નથી જવાબમાં એક જ છે તો એકમાં કાંઈ જ નહીં નાખવાનું તો જ જવાબ એક આવે એટલે એમાં શૂન્ય મૂકી દેવાનું હવે જોઈએ એકમાં કેટલા નાખશું તો નવ આવશે તો એક પછી આપણે ગણવાનું ચાલુ કરવાનું નવ સુધી ગણવાનું ચાલો ગણીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠની નવ તો આ કેટલા લીટરથી આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આપણે જવાબ લખશું આઠ અઢે આઠ એવી જ રીતે જીરો વત્તા કાંઈ સંખ્યા નથી અને જવાબમાં આપણે ત્રણ લેવા છે તો સામે કેટલા નાખવા પડે ત્રણે ત્રણ નાખવા પડે ને કારણ કે આગળ કાંઈ સંખ્યા છે જ નહીં તો ત્રણ જોતા હોય તો ત્રણે ત્રણ આપણે ઉમેરવા પડે એવી જ રીતે

એવી જ રીતે પાંચ છે અને જવાબ છ જ હોય છે રકમમાં પાંચ છે તો પાંચમાં આપણે કેટલા નાખશું તો છ આવશે તો પાંચ પછી તો તરત જ છ આવે તો પાંચમાં આપણે એક જ નાખવાનું પાંચ વત્તા એક એટલે છ હવે અહીંયા નીચે જોઈએ ચાર રકમમાં આપેલા છે જવાબમાં સાત છે તો આપણે કેટલા નાખવા પડશે ચાર પછી પાંચ છ ને સાત કેટલા નાખવા પડશે ત્રણ જ નાખવા પડશે તો અહીંયા આપણે લખશું ત્ર ગડે ત્રણ હવે ત્રણ છે જવાબ ચાર છે એક હવે અહીંયા જવાબ સાત આપેલો છે તમારે કોઈ પણ બે સંખ્યા લખવાની છે તો આપણે અહીંયા લખીએ ધારો કે બળે બે એમ તો બે પછી આપણે સાત સુધી પહોંચવા કેટલા નાખવા પડશે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ તો બે વત્તા પાંચ એટલે સાત જવાબ આવશે એવી જ રીતે અહીંયા બાજુમાં જોઈએ છ છે અને જવાબ એ છ છે તો બે રકમ સરખી છે તો આમાં કાંઈ જ નાખવાનું નહીં એટલે ઝીરો મૂકી દેસું છ વત્તા ઝીરો એટલે જવાબ છ આવશે રકમ જેટલો જ જવાબ આવે એટલે કાંઈ નહીં નાખવાનું હવે જોઈએ બાજુમાં એ નીચે છે બે વત્તા કેટલા નાખશું તો ચાર થશે તો બે પછી આપણે ગણવાના ત્રણ ચાર ચાર સુધી જ ગણવાનું કારણ કે જવાબમાં ચાર આપેલા છે તો આપણે કેટલા નાખા તો કે બે તો જવાબ લખશું બ ગડે બે હવે જો જવાબમાં અહીંયા છ છે તો તમારે કેટલા નાખવાના તો ધારો કે આપણે અહીંયા ત્રણ મૂકી દઈએ તો ત્રણ પછી આપણે છ સુધી પહોંચવા કેટલા નાખવા પડે ચાર પાંચ ને છ કેટલા નાખવા પડે ત્રણ નાખવા પડે તો અહીંયા આપણે લખશું ત્રણે ત્રણ ત્રણ વત્તા ત્રણ બરાબર છ હવે પાછું બાજુમાં જોઈએ એનો જવાબ પણ ત્રણ છે તો આપણે અહીંયા બે મૂકીએ તો બે પછી કેટલા આવે તો કે ત્રણ આવે ડાયરેક્ટ એક જ નાખવો પડે કારણ કે બે પછી તરત જ ત્રણ આવે બેમાં એક નાખી દો એટલે ત્રણ થઈ જાય હવે જો અહીંયા બાજુમાં બે આપેલા છે તો અહીંયા તમે એક મૂકો બે થી નાની સંખ્યા મૂકવાની એટલે તમે એક મૂકો તો બાજુમાં પાછું શું શું મૂકશું આપણે તો એક પછી કેટલા નાખશું તો બે આવી જશે તો એકમાં તો આપણે એક જ નાખવાનો લે તરત જ બે જવાબ આવી જાય હવે આપણે પાછળ જોઈએ અહીંયા જો તમને શું કીધું છે આ ગણીએ અને લખવાના છે તો આ બધા ત્રિકોણ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આપણે લખીશું આઠ વડે આઠ આ સરવાળા આપણે આગળ જોયા છે એવા જ છે બરાબર પછી જો અહીંયા છ અને બે તો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને આઠ તો અહીંયા પણ જવાબ આવશે આઠ વડે આઠ હવે ચારમાં પાંચ નાખવાના તો આપણે જોઈએ ગણી લઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો આપણે અહીંયા લખશું નવ વડે નવ પછી પાંચ વત્તા પાંચ તો પાંચમાં આપણે પાંચ નાખવાના એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચમાં આપણે પાંચ નાખીએ તો પાંચ પછી છ સાત આઠ નવ ને દસ તો અહીંયા આપણે લખશું એકડે મીંડે દસ ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા તમને આઠ આપેલા છે આઠમાં એક જ નાખવાનું છે તો આઠ પછી કેટલા આવશે તો કે તરત નવ તો અહીંયા જવાબ આવશે નવ હવે આપણે જોડકા જોડવાના છે ચાર પછી કેટલા થાય તો ચાર પછી આપણે ત્રણ ગણવાના પાંચ છ ને સાત એટલે કેટલા થયા ત્રણ ગણ્યા એટલે સાત જવાબ આવ્યો તો આપણે અહીંયા સાત આરે જોડી દેશું હવે જો નાખવાના તો છ પછી સાત અને આઠ આરે જોડક જોડી દેસુ હવે અહીંયા જોઈએ બે પછી ચાર તો બે પછી ચાર સુધી ગણવાના એક બે ત્રણ ને ચાર ગણવાના પણ બે પછી ત્રણ ચાર પાંચ ને છ થયા તો આપણે અહીંયા છ સાથે જોડી દેસુ હવે અહીંયા જોઈએ આઠ પછી એક આઠ પછી એક એટલે તરત નવ આવે તો અહીંયા આપણે નવ સાથે જોડી દેસુ ત્યારબાદ જો ચાર જવાબ શેમાં આવશે ત્રણ વત્તા બે એટલે કેટલા થાય તો ત્રણ પછી આપણે બે ગણીએ તો ચાર અને પાંચ તો આપણે ત્રણ વત્તા બે એટલે પાંચ થાય તો પાંચ સાથે જોડી દઈએ બે વત્તા ઝીરો બેમાં કંઈ જ નહીં નાખવાનું એટલે જવાબ બે જ આવશે તો જવાબ અહીંયા બે છે તો બે સાથે આપણે જોડી દેશું હવે એવી જ રીતે બે વત્તા બે બે ઉપર પાછા એક અને બે નાખશું તો બે પછી ત્રણ અને ચાર થાય તો અહીંયા ચાર સાથે જોડી દઈએ બે વત્તા બે એટલે ચાર હવે બે વત્તા એક એટલે બે પછી એક નાખવાનું એટલે ત્રણ જવાબ આવશે તો અહીંયા આપણે ત્રણ સાથે જોડી દેશું હવે જો અહીંયા તમને શું કીધું છે આ ઊભી અને આડી બે લાઈનનો સરવાળો કરતું જાણું તો એક વત્તા એક એટલે બ ગળે બે પછી બે માં એક નાખીએ તો ત્રણ ત્રણમાં એક નાખીએ તો પાછા ચાર ચારમાં પાછો એક નાખીએ તો પાંચ અને પાંચમાં એક નાખીએ તો છ ગળે છ હવે જો અહીંયા ઊભું અહીંયા ઊભું પણ એવી રીતે બે માં એક નાખીએ તો ત્રણ ત્રણમાં એક નાખીએ તો ચાર અને ચારમાં એક નાખીએ તો પાછું પાંચ હવે આ લેવાનું ઊભું અને આડું બે માં પાછા બે નાખીએ તો ચાર થશે અને ત્રણમાં પાછા બે નાખીએ તો પાંચ લેખા હવે ચાર પછી બે ગણવાના પાંચ અને છ તો અહીંયા આવશે છ અને પાંચ પછી બે ગણીએ તો છ અને સાત એટલે અહીંયા આવશે સાત વડે સાત પછી જો ત્રણ માં પાછા બે નાખીએ તો ત્રણ પછી બે એટલે ચાર અને પાંચ તો અહીંયા હશે પાંચ અડે પાંચ ચાર પછી બે ગણીએ તો પાંચ અને છ થાય એટલે અહીંયા લખવાનું છ ગળે છ હવે આ બાજુના ત્રણ આ બાજુના ત્રણ બે ભેગા થાય એટલે બે નો સરવાળો કેટલો થાય ત્રણ વત્તા ત્રણ તો ત્રણ પછી આપણે ત્રણ ગણીએ એક બે ને ત્રણ તો કેટલા થયા ત્રણ પછી ચાર પાંચ ને છ તો અહીંયા આપણે લખશું છ ગણે છ હવે આ બાજુના ત્રણ આ બાજુના ચાર એનો સરવાળો તો આપેલો છે હવે આ બાજુના ત્રણ આ બાજુના પાંચ ત્રણ અને પાંચ કેટલા થાય તો ત્રણ પછી આપણે પાંચ ગણવાના એક બે ત્રણ ચાર ને પાંચ ગણવાના ત્રણ પછી કેટલા પછી ત્રણ પછી તો ત્રણ પછી કેટલા આવે ચાર ચાર પાંચ છ સાત ને આઠ તો જવાબ આવશે આઠ આઠ હવે જો અહીંયા ચાર આ બાજુના આ બાજુના ત્રણ ચાર પછી ત્રણ નાખીએ તો આપણે ગણવાના એક બે ને ત્રણ ગણશું કેટલા ચાર પછી તો પાંચ છ ને સાત અહીંયા આવશે સાત તળે સાત હવે જો આ બાજુના ચાર આ બાજુના ચાર તો ચારમાં ચાર નાખવાના તો એક બે ત્રણ ને ચાર નાખશું પણ કેટલા પછી તો કે ચાર પછી તો પાંચ છ સાત ને આઠ આપણે લખશું આઠ વડે આઠ હવે જો ચાર આ બાજુના ઉપરથી આવશે પાંચ તો ચાર અને પાંચ કેટલા થાય તો ચાર પછી આપણે પાંચ નાખીએ એક બે ત્રણ ચાર ને પાંચ ચાર પછી નાખવાના એટલે ચાર પછી ગણવાના ચાર પછી કેટલા આવે પાંચ છ સાત આઠ ને નવ તો અહીંયા આપણે લખશું નવ વડે નવ એવી જ રીતે આપણે પાછળ જોઈએ પાછળ આપણે જોડકું જોડ્યા ત્રણમાં બે નાખીએ તો કેટલા થાય તો ત્રણ પછી બે ગણીએ એટલે ચાર અને પાંચ તો પાંચ સંખ્યા કેમાં છે એ આપણે જોડી દેવાનું તો જો પાંચ સંખ્યા હોય એવી વસ્તુ આપણે ગોતવાની આમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ આ તો પાંચ કરતા વધી ગયા તો આપણે એવી વસ્તુ ગોતવાની કે એનો જવાબ પાંચ આવે તો ચાલો ગોતીએ ઉપર આપણે સ્ટાર જોઈએ તો એ પણ ઉપર તો પાંચ કરતા વધારે છે પછી આ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ તો આ પણ પાંચ કરતા વધારે છે ત્રિકોણ પણ છ ત્રિકોણ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર ને પાંચ તો ત્રિકોણ પાંચ છે તો આપણે ત્રિકોણ સાથે આ છોડી દઈશું હવે અહીંયા જોઈએ અહીંયા કોનો જવાબ પાંચ આવશે તો આપણે જોઈએ ચાર ને ત્રણ તો વધારે થાય તો અહીંયા પણ બે વત્તા ત્રણ આપેલા છે અહીંયા ત્રણ વત્તા બે બે નો જવાબ સરખો જ આવશે એટલે આપણે પાંચ સાથે એને પણ જોડી દઈએ હવે જો ત્રણ વત્તા ચાર માં ચાર નાખીએ તો ત્રણ પછી ચાર ગણવાના એક બે ત્રણ ને ચાર ગણવાના તો ત્રણ માં ચાર નાખીએ તો ત્રણ પછી ચાર પાંચ છ ને સાત તો આપણે સાત સાથે જોડી દઈએ સાત કેટલા કેમાં હતા આપણે ગણીએ આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ ચંદ્ર છે એ સાત છે તો આપણે એની સાથે અહીંયા છોડી દીધું હવે પાંચ અને ચાર કેટલા થાય તો પાંચ પછી આપણે ચાર ગણવાના એક બે ત્રણ ને ચાર પાંચ પછી છ સાત આઠ ને નવ જવાબ આવશે તો જો આ સ્ટાર છે સાત સ્ટાર હવે ચાર વત્તા બે ચાર પછી બે ગણીએ પાંચ અને છ તો છ ક્યાં છે તો આપણે ગણી લઈએ તો જો આ એક બે ત્રણ ચાર ને છ તો આની સાથે આપણે જોડી દઈએ હવે આ કેટલા છે પાંચ વત્તા ત્રણ એટલે કેટલા થાય પાંચ પછી ત્રણ નાખીએ તો છ સાતને આઠ ત્રણ નાખીએ એટલે છ સાતને આઠ થાય તો અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ તો આપણે આને આઠ સાથે જોડી દઈએ હવે અહીંયા જોઈએ બે વત્તા ચાર તો અહીંયા ચાર વત્તા બે હતું એ બે સરખું જ થાય તો અહીંયા ચાર વત્તા બે અને બે વત્તા ચાર એટલે છ થાય તો અહીંયા પણ છ સાથે જોડી દઈએ પછી ચાર પછી ત્રણ ગણીએ પાંચ છ ને સાત તો આને સાત સાથે જોડી દઈએ તો આ ચંદ્ર છે એ સાત હતા તો આપણે એને જોડી દઈએ ત્રણ વત્તા પાંચ ત્રણ પછી પાંચ નાખવાના એક બે ત્રણ ચાર ને પાંચ સુધી નાખવાના ત્રણ પછી ગણવાના ચાર પાંચ છ સાત ને આઠ તો આઠ સાથે જોડવાનું કઈ વસ્તુ આઠ હતી તો કે આ તો અહીંયા આપણે જોડી દઈએ હવે ચાર વત્તા પાંચ એટલે કેટલા થાય તો કે નવ તો આપણે નવ સાથે જોડી દઈએ હવે આપણે સરવાળા કરીએ અને નીચે લખતા જઈએ બે પછી એક નાખીએ એટલે ત્રણ થાય તો અહીંયા ઊભો સરવાળો પણ આપણે ત્રણ જ લખવાનો હવે ત્રણમાં બે નાખીએ તો એક બે ને ત્રણ હતા એમાં બે નાખીએ એક અને બે કેટલા થયા એક બે ત્રણ ચારને ને પાંચ તો જવાબ લખશું પાંચે પાંચ બે જગ્યાએ જવાબ લખી નાખવાનો હવે નીચે જોઈએ એક વત્તા ચાર તો ચારમાં એક નાખીએ તો ચાર પછી કેટલા આવે તરત પાંચ તો આપણે પાંચ લખશું હવે ત્રણ પછી એક એટલે એક અને આ ત્રણ तो के थे एक बड़ने चार तो अँ चोगड़े चार अँगड़े चार हम चार वत्ता तरह तो चार में आप तरह नाखी तो पांच सात तो अँपर सात लख नीचे पर सात वत्ता चार पांच में आप चार नाखीए तो सात आठ ने नौ चार नहीं ला तो सात आठ ने नौ थ તો ઉપર નવ લખવાના અને નીચે પણ આપણે નવ લખવાના બરાબર લખાઈ ગયા પછી સાત વત્તા ઝીરો સાતમાં કાંઈ જ નથી નાખવાનું તો સાતના સાત જ રહેશે હવે છ પછી બે ગણીએ સાત આઠ બે ગણીએ એટલે સાત અને આઠ થાય તો અહીંયા લખશું આઠ અહીંયા પણ લખશું આઠ આવી રીતે તમારે ગણીને સરવાળા તમારી સધે પોથીમાં લખવાના છે અસ્તુ